રાજ્યની સરકાર ભણસે ગુજરાત રમશે ગુજરાતના સ્લોગનો લગાવે છે પરંતુ શિક્ષણ તંત્રની ગુજરાતની વરવી વાસ્તવિકતા અમરેલી જિલ્લાના સિમરણ ગામમાં જોવા મળી રહી છે ભારતનું ભવિષ્ય કડકડતી ઠંડીમાં ગોઠંડો પાણીમાં ચાલીને આવી રહ્યું છે માથા પર સ્કૂલ બેગ અને હાથમાં લંચ બોક્સ પાણીમાં ન પલડે તેની તકેદારી લેતા નાના ભૂલકાઓ પાણીમાં ચાલીને સ્કૂલ આવી રહ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું સિમરણ ગામ કે જેમાં કોઠંડુ પાણીમાં ચાલીને આવતું ભારતનું ભવિષ્ય આપ જોઈ શકો છો જે રીતે માથા પર સ્કૂલ બેગ હાથમાં લંચ બોક્સ અને પાણીની બોટલ લઈ આવતા પાણીમાંથી માંડ માંડ પસાર થઈ સિમારણ પ્રાથમિક શાળાએ પહોંચે છે આનું મુખ્ય કારણ એ છે કે સારા વરસાદ બાદ પીવાના પાણીની પારાયણમાંથી તો છુટકારો મળ્યો પરંતુ સિમારણ ગામના પાટિયામાંથી સિમારણ ગામ સુધી ત્રણ કિલોમીટર સુધી નર્મદા પાણીના હેડવર્ક સંપથી લઈ લીકેજ અને સમ પવરફ્લોનું પાણી છેલ્લા એક દોઢ માસથી વહી રહ્યું છે તેમ છતાં અમરેલીનું તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી છે અહીં વહેતી નદી હોય તેમ પાણીના ભરાયેલા વહેણમાંથી નાના ભૂલકાઓ પાણીમાં થઈ શાળાઈ ભણવા જઈ રહ્યા છે પરંતુ સરકારી તંત્રને પાણીનો વેળફાટ નથી દેખાતો તો ભારતમાં ભવિષ્યને હાલાકીનો સામનો કરવો પડે છે દોઢ માસથી બાળકો રોજ આ જ રીતે શાળાએ જવા માટે મજબૂર બન્યા છે સોનલ ટોપીવાળા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ અમરેલી